પ્રકરણ 10. બેકદર સંસાર. એક વખતની વિનયચંદની મોટા ભાઈ ને બાપ જેવી માનવાની સ્થિતિ ક્યાં, અને અત્યારે દુશ્મન તરીકે દેખવાની સ્થિતિ ક્યાં? પોતે મોટા ભાઈના અથાગ ઉપકાર નીચે દબાયેલો છે, છતાં જાણે એમાંનું કશું બન્યું નથી એ રીતે જીવન જીવે છે. જ્ઞાની મહાત્માઓ આવા જ કારણે સંસારને અસાર કહે છે. સંસાર એનું નામ કે જ્યાં બેકદર હોય, જ્યાં દગો હોય, પછી ભલે એ દગો થવાના સમયમાં આગું પાછું હોય, તેમ તેની રીતમાં ફરક હોય, પણ હોય જરૂર. માણસ બધું મૂકીને મરે છે એ શું છે? જે સગાને સાચવવા જીવનભર ધખ્યો ને મહેનત કરી, એ હવે એને મૃત્યુ પછી સાચવવા તૈયાર નથી? એ બેકદર નથી તો શું છે? જીવ નાદાન છે, અક્કલ વિનાનો છે, કે બેકદર સંસાર પાછળ ઉચ્ચ માનવભાવ વેડફી નાખે છે ને પોતાના આત્માનું જ હિત જોતો નથી, કરતો નથી. આમ જ પાછો જન્મ જન્મના ચક્રાવે ચડે છે. તે જન્મ એવા કે ત્યાંય પાછો સંસાર તો બેકદર જ મળે. ઉપરાંત વધુ અનર્થ આ કે એ સમજવા અને શાણો થવા જે સંયોગ મળ્યા હતા તે ત્યાં મળવાના ફાંફા. પછી ત્યાં આત્મા પર દ્રષ્ટિ જ શી, અને આત્મહિતનો વિચાર જ ક્યાં? ત્યાં સંસાર બેકદર છે એવા શબ્દો સાંભળવા મળવાનું પણ મુશ્કેલ, અને જાતે એવી સૂઝ પડવાનું તો વળી મહામુશ્કેલ. વિનયચંદ બેકદર બની ગયો છે. એમાં વળી એની પત્ની બહારથી સાંભળી લાવી છે કે અમીચંદની આર્થિક પરિસ્થિતિ બગડતી છે, એટલે એ વિનયચંદને કહે છે, સાંભળ્યું? આ તમારા ભાઈ હવે પૈસે તકે ઘસાતા જાય છે. હા, મને પણ જાણવા તો મળ્યું છે. જાણ્યું તો ખરું, પણ એના પર કઈ તોલ બાંધી શકો છો? શેનો તોલ? તને શું લાગે છે? લાગવાનું વળી શું? એ જ કે એમનું ભાગ્ય જ નબળું છે. હું તો પહેલેથી જ તમને કહેતી હતી કે આ બધું તમારા પુણ્ય ચાલે છે, અને ભાઈ જશ ખાટી જાય છે. આ હવે પરખાઈ ગયું ને કે એમનું ભાગ્ય કેવું હતું? મારે શું સ્વાર્થ હતો? આ તો તમારા ભલા માટે હું કહેતી હતી, પણ તે વખતે તમને મારું કહેવું સમજાતું નહોતું. હા હા, ખરી વાત કહી તે. હું જ ભોળો તે મને તે વખતે ખબર નહોતી પડતી. આ તારા જેવી ભલી બાઈ મને ન મળી હોત તો ભાઈ ભાભીની હુકુમત નીચે કેવોય તે કચરાઈ જાત. મને તો હવે એમના પ્રત્યે ખૂબ દ્વેષ થાય છે. 20મી સદીની વિશેષતા, દુનિયાને ઊંધા ચશ્મા, ડાયા દીવાના લાગે, એ અહીં બરાબર જોવા મળે છે. પત્ની મળી એટલે શી વાત! એ પાછી ભલી બાઈ, નિસ્વાર્થ યોગીની, માત્ર પતિના ભલાને જોનારી દયાળુ દેવી. એની આગળ સગા મા બાપ પણ કુછ નહીં, ઉલટા દુશ્મન દ્વેષ અને નિંદાના ખાસડે ઝૂડવા લાયક, અને પત્ની પ્રશંસાના ફૂલે પૂજાવા લાયક. પણ આ બધી મિથ્યા કલ્પનાઓ કળિયુગની, અને એમાંય ખાસ 20મી-21મી સદીની વિશેષતા. પરમાત્મા અને ગુરુને તો ભલા તરીકે નિસ્વાર્થ ઉપકારી અને પ્રશંસા કરવા લાયક રૂપે હૈયે ન વસાવ્યા, પણ સાક્ષાત દુન્યવી દ્રષ્ટિએ ભલા અને ઉપકારી લેખાતા મા બાપને પણ તે રીતે હૈયે વસાવવાનું કાઢી નાખ્યું. કેમ? એક મહાન પત્ની દેવી મળી માટે. વારંવાર ગુણ મા બાપના નહીં ગાવા મળે, પત્નીના મળે છે. સેવા ખબર એટલી મા બાપની કરવાની નહીં જેટલી પત્નીની. પરંતુ આ તો પશુને કે અનાર્યને છાજે, કિંતુ આર્ય અને તે પણ જૈન માનવને નહીં. તિર્યંચોમાં રાજહંસ અશ્વ વગેરેની ઊંચી જાત ગણાય તે એની ખાનદાની અને ચર્ચા જુદા. એમ આપણે જૈન માનવની ખાનદાની ઊંચી કહેવાય. તેના જીવનધોરણ, આદર્શ મનોરથ, જીવન પ્રવૃત્તિ ઉચ્ચ કક્ષાની જોઈએ. એમાં પહેલા નંબરે દેવાધિદેવ પરમાત્મા અને ગુરુ, તથા બીજા નંબરે માતા પિતા, ભલા નિસ્વાર્થ ઉપકારી અને પ્રશંસા કરવા લાયક લાગે, પછી બીજા ઉપકારી એવા લગાડવાના. એવું જીવન જીવીએ તો તેની હૈયે કેટલી ખુશબો રહે છે, અને અંતકાળ કેવો ગૌરવ ભર્યો અને શાંતિમય બને છે. વિનયચંદ્ર પલટાઈ ગયો છે. એનામાં આ બધું રહ્યું નથી તો શું એ સુખી છે? અને નથી ને કાળની કે કર્મની તમાચ લાગી ત્યારે કઈ સ્થિતિ? પણ એની ખબર પુણ્યની સારાસારીમાં નથી પડતી, એ માણસની એક કમનસીબી છે. પાપાનુબંધી પુણ્ય મદારી છે. એ રાંકડા જીવ માંકડાને સારું ખાવાનું દેખાડી મનમાન્યો નચાવે છે.
હવે જુઓ વિનયચંદ એવા કેટલા નપાવટ નાચે નાચી રહ્યો. અમીચંદની આર્થિક સ્થિતિ સાવ કથળી ગઈ. દુકાન કાઢી નાખવી પડી. ધંધો બીજો કોઈ હાથ લાગ્યો નહીં. ઘર ખર્ચીમાં હવે તો સરસામાન પણ વેચતા રહેવું પડ્યું. તે કેટલે પહોંચે? લગભગ વેચાઈ ગયું. હવે તો ખાવાના સાંસા પડવા જેવું થયું. નસીબ બે ડગલા આગળ તે ધંધા નોકરી માટે પૂછવા જાય ત્યાં એવો જવાબ મળે કે હમણાં જ બીજા સાથે નક્કી થઈ ગયું તેથી લાચાર. યા, અમારે જ ધંધો ઓછો કરવો પડ્યો, માણસને રજા આપવી પડી. બસ ક્યાંય ઓથ મળતી નથી. કરમની જ્યાં રૂઠે છે લોથ, બધી બાજુ તૂટે છે ઓથ. ઊંચે છે આભ ને નીચે ધરતી, કરમ એવા કરો ન કદી. આટલું કષ્ટ છતાં અમીચંદની દ્રષ્ટિમાં ભાઈ પ્રત્યે પ્રેમનું અમી વહી રહ્યું છે. કોઈ દિવસે એને દ્વેષ નથી આવતો. એ સમજે છે કે જળ સંપત્તિ પૈસા ઉપર આપણી એવી માલિકી નથી કે એને ધાર્યા કબજે રાખી શકીએ. પરંતુ પ્રેમ દયા વગેરે તો એવી આત્મસંપત્તિ છે કે એના ઉપર આપણે અવિચળ માલિકી રાખી શકીએ છીએ, એનો સંપૂર્ણ કબજો ધરાવી શકીએ છીએ. તો પછી શા માટે આપણી જાતે જ એ પ્રેમ દયાદી સંપત્તિ ગુમાવવી? આપણા હાથે જ એને ધક્કો કેમ મરાય? એક દિવસ જીનમતી કહે છે, આપણે આટલી બધી ભીડમાં છીએ તો જાઓ ને વિનુની પાસે અને કહો ને કઈ મદદ કરે. ભલી રે બાઈ, આવા ટાણે ન જવાય. આ તો દુનિયા છે, ચલતા પૂરજા. સૌ જીવતાને ઘરમાં રાખે, મરેલાને નહીં. ભળતામાં ભળે, ડૂબતામાં નહીં. પણ આપણે એનું ઘણું કર્યું છે તો થોડું એ નહીં કરે? અરે તને ખબર નથી કે બિચારો કરવા ચાહે તોય આપણા રૂઠેલા કર્મ ન કરવા દે? નહીતર કેમ એ અહીં કેમ છે એટલું પૂછવાય નથી આવતો? પણ એનો વાંક નથી. વાંક આપણા પૂર્વ જન્મના કર્મનો છે. માટે ધીરજ ધરવી, વિતરાગ પ્રભુનું શરણું લીધા કરવું.